जय श्री विद्यार्थी मित्रों, आज धोरण 8 संस्कृत में पहला पाठ ये अपने भणवाना जा रहे छे, मम पुत्री खड़ो विद्या। मित्रों, अगाउ अपने सत्र ની અંદર अपने બધા પાઠ પૂર્ણ કર્યા, આજે આપણે બીજો સત્ર એમાં તમારું સ્વાગત છે। બીજો સત્ર આપણે શરૂ કરીએ છીએ। મમ પહેલો પાઠ પાઠ ની પંક્તિ જે છે એ બહુ નાની છે, એટલે પાઠ જે છે छ के सात पंक्तियों लीटीनो अपने कहिए तो पाठ छे। तो जो नवमा आवशो तो थोड़ो अघरू संस्कृत पाठ मोटा पाठ आवशे। आ पाठ कदाच 10 मिनिट पूरो थाय तो 20-25 मिनिट पाठ चाले, बे भाग में 3 भाग में पाठ वेचवो पड़े, बरोबर। एवा पाठ छे, आम तो बे भाग में पाठ वेची आपणे नवा धोरण। अहीं आपणे पाठ नाना छे बराबर, पण એને કારણે આપણે તૈયારી ઓછી કરી, એમની વ્યવસ્થિત તૈયારી કરી અને આપણે પરીક્ષા છે એ આપીએ એ માટે આપણે વ્યવસ્થિત તૈયારી કરશું। બાકી બુક તમારી જે બનાવવાની છે વ્યવસ્થિત બનાવશું તો તમને મજા આવશે અને સાથે શિક્ષકને પણ ભણાવવાની મજા આવશે। તો આજે આપણે પહેલો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, પુત્રી મમ ખરુ નિદ્રા। પુત્રી, પુત્રી મમ ખરુ, ખરેખર મારી પુત્રી નિદ્રાથી, खरेखर मारी पुत्री सूती छे। पुत्रीम खरु निद्राती, खरेखर मारी पुत्री सूती छे। के पुत्री छे? सुंदर शयने, सुंदर एवा पथारीमा, सुखमय वसने, सुखमय वसन એટલે કે હળવા હળવા કપડામાં। મેં જો બાળક હોય એટલે એને હું જાડા કપડામાં પહેરે છે, નાનો બાળક હોય 2 વર્ષ દિવસનો કે 6 મહિનાનો બરોબર, જેને હળવા કપડા હોય એ પહેરાવો એ બાળક શાંતિ સુઈ જાય। તો સુંદર છે એટલે જે ઘોડીઓ છે એ ખૂબ સુંદર હોય, સરસ હોય તો સુવાની મજા આવે। અહીંયા બેન જો ઈચ્છા રાખે છે ને ઘોડી કેટલું સુંદર છે, સુખમય વસે નહીં, સુંદર હળવા કપડામાં એને વસ્ત્રમાં, મમ પુત્રી ખરું નિદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે। રે રે વાયસ્વ કર્કશ કંઠ, અરે કાગડા કર્કશ અવાજ કરનો કાગડો આવે એટલે બાળક છે જલ્દી જાગી જાય છે, સૂતો નથી એટલે મમ્મી એમ કહે છે અરે કાગડા તો અવાજ કર નહીં, માં રટો એટલે કર્ણ કઠોર, કર્ણ કઠોર કાને ન કપે એવો અવાજ તું કર નહીં। શાંત ક્લાંત પુણરિતા એટલે કે શ્રાંત થાકેલી, ક્લાંત એટલે મીઠું મીઠું બોલતી, અનુમિતા લાટ ડાયેલી કે નાનું નાનું બાળક છે એટલે જેમ જેમ થાકી જાય છે અને પગ ના લાવે તો એ દોડધામ કરે ધીમે ધીમે, વર્ષથી બાળક હોય જાડા શીખી ગયો હોય તો ફટાફટ દોડતું હોય છે બરાબર, તો થાકી ગયેલી છે। ક્લાંત, ક્લાંત એટલે કે ભાઈ મીઠું મીઠું બોલે છે, બોલતા શીખી ગયો નાનો બાળક, પપ્પા દાદા તે મીઠું મીઠું બોલે છે। પુનરનિતા અને ઘરના જે માણસો છે જે ભેગા ભરી અને બાળકને છે એ રોકડાને ભણાવાડે છે, વારંવાર લાટ લડાવે છે, નાનો બાળક હોય બરાબર તો એને બધા રમાડે છે। થાકેલી, મીઠું બોલતી, વારંવાર લાટ લડાવેલી, મારી પુત્રી ખરેખર સુતી છે। મ્યાવ મ્યાવ મા કુરુ ઘોર વિરામ, અરે ઘોર બિલાડા, ઘોર વિરામ એટલે શું કીધું છે કે ભાઈ મોટો અવાજ, મ્યાવ મ્યાવ કરીને મોટો અવાજ કર નહીં, ચલ ચલ રે જા જા, ચોર ખર બિલાડા, અરે ખર બિલાડા જા જા, સ્નિગ્ધ મુગ્ધ સેત દુગ્ધા, સ્નિગ્ધ સુવાળી અને નાનો બાળક હોય એની ચામડી જે છે એ બહુ સુવાળી હોય, મુગ્ધ એટલે કોમળ, કોમળ હોય છે, દૂધ સેવ સેવિત, દૂધથી સેવાયેલી, નાનો બાળકને છે એ જમવા ન આપવામાં આવે બરાબર, એનો એને દૂધ પીવડાવવામાં આવે, દૂધથી સેવાયેલી, મમ પુત્રી ખરું નિદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે। ફરી જે કરીએ છીએ, મ્યાવ મ્યાવ કરીને બિલાડા અવાજ કરને, ઝા ઝા ચાલ ચાલ ચોર ખર બિલાડા, સ્નિગ્ધ સુવાળી કોમળ અને દૂધથી સેવાયેલી, મારી પુત્રી ખરેખર સૂતી છે। હવે ત્રણે પેગ્રાફ છે, ફરી ગુજરાતી કરીએ છીએ,
મારી પુત્રી ખરેખર સુખી છે, મારી પુત્રી ખરેખર સુખી છે, સુંદર ધારીમાં અને સલવા કપડામાં મારી પુત્રી ખરેખર સુખી છે। અરે કાગડા કર્ણ કઠોર અવાજ કર નહીં, કાનને લગમે ઓ અવાજ કઠોર કર નહીં, કાને ગમે તો અવાજ કર નહીં, થાકેલી મીઠું બોલતી મારી પુત્રી વારંવાર લાટ ડાયેલી, મારી પુત્રી ખરેખર સુતી છે, મ્યાવ મ્યાવ કરીને મોટો અવાજ કર નહીં, ચાલ ચાલ ચોર ખડ બિલાડા થવાળી કોમળ દૂધથી સેવાયેલી, મારી પુત્રી ખરેખર સુતી છે। હવે પાછળ ઉચ્ચેમાં પસરો શુનક બાળક ઉચ્ચેથી એ કૂતરા તું ભસ નહીં, કૂતરાને કહે છે કે ઊંચે ઊંચે અવાજ કર નહીં, તું ભોંભો કર નહીં, ભોંભો માપો કાર્ય નહીં। કૂતરા છે એ વસ્તુ ભરી ગયા હોય તે ભોંભો કરી અવાજ કરે છે, એની મમ્મી ના પાડે છે બાળકને કે ભાઈ ભોંભો કરી અને કારણ વિનાનો અવાજ કર નહીં। વિમલા નિર્મળ કુશળા કુશળ સુમદનો મુદલા અને પછી મૃદુ અને ફૂલજી કોમળ મારી પુત્રી ખરું રીતથી મારી પુત્રી ખરેખર સુધી છે। કેવી કેવું બધું બાળક છે તો કે ભાઈ નિર્મળ કુશળ અને ફૂલ જેવું કોમળ બાળક આવું બરોબર। તો કૂતરાને કહે છે ઉચ્ચેથી ભસ નહીં, કૂતરા ખોટે ખોટું કારણ વિનાનું ભોંભો કર નહીં, નિર્મળ કુશળ અને ફૂલની જીભ કોમળ મારી પુત્રી ખરેખર સુધી છે। પછી રે રે મસ્ત મા કો ગાનમ, અરે રે મચ્છર ખોટે ખોટું તું ગણગણ કર નહીં, આ મચ્છરે કહે છે ગણગણ કર નહીં, મા કુશળ મા દશ તું સ્પર્શ કર નહીં, દશ દંશ દશ નહીં ને કર નહીં, રક્તની પાસ એનો લોહી પીએ નહીં, મચ્છર છે એ બાળક બેસે એને કવડે છે, શું કામ એનું દૂધ છે પીતી હોય પેરો છે એનો એનો લોહી છે મીઠું હોય એટલે લોહી પીવે છે, સુધતી સારા દાંતવાળી બાળક મોટું થઈ ગયું વર્ષ દિવસ દાંત ચૂકી નીકળ્યા હોય તો સારા દાંતવાળી, સુમુખી સારા મોઢાવાળી, શોભણ દાત્રી અને સુંદર અંગોવાળી મારી પુત્રી ખરેખર સુતી છે। હવે છેલ્લા જે બે છે એ આપણે ફરી વિચાર કરીએ છીએ ને પછી પૂર્ણ કરીએ। ઉચ્ચેથી કૂતરા હસ નહીં, કારણ વિનાનું મોભો કર નહીં, નિર્મળ કુશળ ફૂલજી કોમળ મારી પુત્રી ખરેખર સુતી છે, અરે ઓ મચ્છર તું ગાઢ ગુણગુણ કર નહીં, સ્પર્શ કર નહીં, ડંખ માર નહીં, લોહી પી નહીં, સારા દાંતવાળી સારા મોઢાવાળી સુંદર અંગોવાળી મારી પુત્રી ખરેખર સુતી। મિત્રો અહીંયા તમારે અનુવાદ એ પાકી બુકમાં તમારે લખી નાખવાનો રહેશે। સ્વાધ્યાયમાં જોઈએ તો આપણે પ્રશ્ન નંબર 2, 3 અને 4 ને પહેલો પ્રશ્ન જે છે બોલવા માટેનો શબ્દ છે નિદ્રાથી શાંત ક્લાંતિ બોલવાનો છે ઉચ્ચે રીત લખવાનું કહે છે અને પ્રશ્ન 2, 3 અને 4 એ તમારે આજે હું તમને ઓનલાઈન જે ભણાય બુકમાં તમે લેશન લખી અને આપી દઈશ, પાકી બુકમાં તમારે અનુવાદ અને સ્વાધ્યાય પણ રહેશે।